दी सूरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसायटी संचालित एंग्लो उर्दू बॉयज हाईस्कूल खाते थी धोरण अगियार नामना मूल तत्वों विषय लैने हूँ डॉक्टर खदीजा रुवाला आप सबनों हार्दिक स्वागत करूँ छू। मित्रों अपने प्रकरण पांच धंधाकीय एकमना नाणाकीय पत्रको हिसाबी पत्रको जेमा वेपार खातु जोई गया वेपार खाता नमूनो पण शीखी गया आज आप ए प्रकरण में आग जाइए और नफा नुकसान खातु कई रीते बनाव एनी हवाला नोंध एनो नमूनो ए शीखीए। वार्षिक हिसाबों बीजु अंग है नफा नुकसान खातु। वेपार खातु बनाव्या बाद नफा नुकसान खातु बनावामां आवे छे। नफा नुकसान खाता अर्थ शू तो वेपार खाता द्वारा काचो नफो के काची खोट जाण्या बाद अन्य खर्चा तथा उपजों की नोंध ने नोधी ने जे शोधवामां आवे छे ते चोख्खो नफो के चोख्खी खोट एटले के नेट प्रॉफिट और नेट लॉस शोधवा माटे तैयार करवामां आवतुं खातु एटले नफा नुकसान खातु कहेवामां आवे छे। नफा नुकसान खातु ए शा माटे तैयार करवामां आवे छे कोई तमने पूछे तो फक्त चोख्खो नफो के चोख्खी खोट जाणवा माटे नफा नुकसान खातु बनावामां आवे छे। अमुक चोक्कस हिसाबी समयगाळाना अंते એટલે અમુક ચોક્કસ હિસાબી સમયગાળાના અંતે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે શું બનાવવામાં આવે નફા નુકસાન ખાતું જ્યારે કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે વેપાર ખાતું બનાવવામાં આવે છે। જો નફા નુકસાન ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે આવે તો ચોખ્ખો નફો કહેવાય એટલે જમા બાકી કહેવાય એની અને ઉધાર બાજુનો સરવાળો વધુ આવે તો એ ચોખ્ખી કે ખોટ કહેવાય કે ઉધાર બાકી થઈ ગઈ। આ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મૂડી ખાતે લઈ જવામાં આવે છે જે પાકા સરવૈયામાં લઈ જઈએ છીએ આપણે। નફા નુકસાન ખાતાનું મથાળું પણ થોડુંક વેપાર ખાતા જેવું જ છે ફક્ત નામ બદલાય છે। શ્રી સોએનસોનું તારીખ આટલાના રોજ પૂરા થતા સમયગાળાનું કે આટલાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું। જો મિત્રો નફા નુકસાન ખાતાનો હેડિંગ પણ એ રીતનો જ થયો ને નફા નુકસાન ખાતાની વિગતોમાં શું કઈ કઈ વિગતો લખવામાં આવે છે મિત્રો તો સૌથી પહેલાં તો કાચો નફો હોય કે કાચી ખોટ હોય તે લખવામાં આવે। જો કાચો નફો હોય તો નફા નુકસાન ખાતાની જમા પર અને કાચી ખોટ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર પર લાવવામાં આવે છે જે આપણે શીખી ગયા। ત્યારબાદ વહીવટી ખર્ચા વેચાણ વિતરણના ખર્ચા વહીવટી ખર્ચામાં કયા ખર્ચાઓનો સમાવેશ થાય તો ભાડું વેરા ઓફિસ પગાર વીમા પ્રીમિયમ ટપાલ ખર્ચ વગેરે। એ રીતે વેચાણ વિતરણ ખર્ચામાં જાવક માલ ગાળા ભાડું સેલ્સમેનનો પગાર એનું કમિશન વગેરેનો સમાવેશ થાય છે। જ્યારે નાણાકીય ખર્ચામાં વિવિધ ખર્ચા એટલે કે નાણાકીય ખર્ચાઓ મૂડી પરનું વ્યાજ હોઈ શકે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ હોય લોનનું વ્યાજ હોય બેંક ચાર્જિસ બેંક કમિશન વગેરે નાણાકીય ખર્ચા કે અન્ય ખર્ચ કે નુકસાન એમાં ઘણા બધા ખર્ચા કે નુકસાન આવી શકે। ધર્મદા ખર્ચ છે ઘસારો છે ઘાલખાચ છે કોઈ અન્ય રીતે મિલકતને થતું નુકસાન હોય તો તે પણ અત્રે લેવામાં આવે છે। નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર કાચો નફો લખવામાં આવે છે અને અન્ય આવકો મળેલ વસ્તુઓ લાભ જમા બાજુ લખવામાં આવે છે। મળેલ ભાડું મળેલ વટાવો મળેલ કમિશન મળેલ દલાલ વગેરે નફા નુકસાનની જમા પર લખવામાં આવે છે। ત્યારબાદ જમાનો સરવાળો મોટો થાય ઉધારનો સરવાળો નાનો થાય તો તે ઉધાર બાજુ પર ચોખ્ખો નફો લખી દેવામાં આવે છે કે આ રકમ એ ચોખ્ખો નફો છે અને તે મૂડી ખાતે લઈ જઈશું। એનાથી વિરુદ્ધ અસર જ્યારે ઉધારનો સરવાળો મોટો થાય જમાનો સરવાળો નાનો થાય અને જે રકમ ખૂટે તેને જમા બાજુ પર લખીને ચોખ્ખી ખોટ એ પણ મૂડી ખાતે લઈ ગયા એમ લખી દેવામાં આવે છે। પરંતુ યાદ રાખજો મિત્રો જ્યારે નફો થાય એ મૂડીમાં ઉમેરવામાં આવે એટલે મૂડીમાં વધારો થાય જ્યારે ખોટ થાય છે ત્યારે એનાથી મૂડી ઘટી જાય છે એટલે માલિકની મૂડીમાં ઘટાડો નોંધાય છે। ચાલો જોઈએ નફા નુકસાન ખાતાનું નમૂનું તારીખ આટલાના શ્રી સોએનસોનું તારીખ આટલાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું। નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ વિગત રકમ રૂપિયા તો બંને બાજુએ લખાય। સૌથી પહેલાં વેપાર ખાતામાં જો કાચો નફો હોય તો તે જમા પર લાવવાનો કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા અથવા જો ખોટ આવે દાખલામાં તો કાચી ખોટ વેપાર ખાતેથી લાવ્યા એનાથી આપણા દાખલાની શરૂઆત થાય છે। ત્યારબાદ કાચા સરવૈયાની બાકીઓ આપેલી હોય તો જોતા જવાના કે કયા પ્રકારના ખર્ચા હોય કયા પ્રકારનું નુકસાન હોય વહીવટી ખર્ચમાં પગાર ભથ્થા બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા ટપાલ ખર્ચ સ્ટેશનરી છપામણીનો ખર્ચ કાનૂની ખર્ચા ઓડિટ ખર્ચા વીજળી ખર્ચ મિલકતોનું સમારકામ ખર્ચ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો રાજ્ય વીમા યોજનામાં ફાળો
સ્ટાફના ઉત્કર્ષનો ખર્ચ કે એના વેલફેરનો ખર્ચ અને સ્ટાફની તાલીમનો ખર્ચો, આ બધું જે નફા નુકસાનની ઉધાર પર છે ને મિત્રો, તે બધા વહીવટી પ્રકારના ખર્ચા દાખલામાં નથી હોતા, પણ એમાંથી અમુક હોય તે આપણે લખવાના. એ જ રીતે વેચાણ વિતરણના ખર્ચા, આ ખર્ચાના નામ આપેલા છે, જો તમને એ ના યાદ રહે પણ એ ખર્ચો જે તે નફા નુકસાન ખાતામાં આવે છે એવું જોઈને તમને યાદ આવવું જોઈએ અને લખાવવું જોઈએ. તો વેચાણ વિતરણ ખર્ચામાં જાવક માલ ગાડા ભાડું છે, સેલ્સમેનનો પગાર છે, સેલ્સમેનનું કમિશન છે, સેલ્સમેનનો મુસાફરી ખર્ચ છે, જાહેરાત ખર્ચ, આપેલો વટાવ, ડિલિવરી વાનનો ખર્ચો, વટાવ અનામત, પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચો, શોરૂમના ખર્ચા, વખારના ખર્ચા, પેકિંગ ખર્ચા વગેરે આવી શકે. નાણાકીય ખર્ચમાં કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે તે જોઈએ. મૂડીનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ, બેંક ચાર્જિસ, બેંક કમિશન, અન્ય ખર્ચા કે નુકસાનમાં ધર્મદા ખર્ચ હોય, મિલકતો પર ઘસારો હોય, ઘાલખાદ, જે આપણે ફર્મો શીખી ગયા છીએ અગાઉના ચેપ્ટરમાં, તે ઘાલખાદ જૂની વત્તા નવી અનામત બાદ જૂની અનામત, એ રીતે ઘાલખાદનું ફોર્મેટ જે આ દાખલામાં આપેલું છે તે પ્રમાણે, એટલે ઘાલખાદ કાચા સરવૈયાની હોય એમાં હવાલાઓની પ્લસ થાય અને કાચા સરવૈયાની જે અનામત હોય તે બાદ થાય, એ લખવામાં આવે છે. આગથી નુકસાન, ચોરીથી નુકસાન, કાયમી મિલકતના વેચાણનું નુકસાન કે કોઈ ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈ હોય તો તે પણ નાણાકીય ઉધાર પર લખવામાં આવે છે. ચાલો જોઈએ જમા બાજુ પર શું લખવામાં આવે છે. તો જમા બાજુ પર સૌથી પહેલાં મેં કહ્યું તે પ્રમાણે, જો કાચો નફો હોય તો તે, અને ત્યારબાદ બધી જ આવકો કે ઉપજો લખવામાં આવે, જેમાં મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, મળેલ 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 તો બધું જ આવી જાય. એ સિવાય રોકાણોનું વ્યાજ હોય, જે ઉપજ કે આવક કહી શકાય, ધીરેલી લોન પર વ્યાજ હોય, ઉપાડ પર વ્યાજ હોય, ઘાલખાદ પરત થાય, મિલકત વેચાણ પર નફો થાય, પસ્તીના વેચાણની ઉપજ હોય, ભંગાર વેચાણની ઉપજ હોય કે પરચુરણ આવક હોય કે ઉમેદવારનું પ્રીમિયમ હોય, એ નફા નુકસાન ખાતાની જમા પર આવે. ત્યારબાદ જો નફા નુકસાન ખાતાની જમાનો સરવાળો મોટો થાય, આ સરવાળો મોટો થાય તો ઉધાર પર જે રકમ ખૂટે તે લખવાની, ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ ગયા અને અહીંયા પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું, એટલે તમે શોધેલું કહેવાય. પણ જો ઉધારનો સરવાળો મોટો થઈ જાય તો જમા બાજુ પર લખાય કાચી ચોખ્ખી ખોટ મૂડી ખાતે લઈ ગયા. એટલે એ સરવાળાઓ કરીને જોવાના કે કઈ બાજુનો સરવાળો મોટો છે. જે સરવાળો મોટો હોય તે જ સરવાળો બંને બાજુએ લખાય અને ડબ્બા બંધ થાય. આના પરથી જ જો તમને નફા નુકસાનની હવાલા નોંધ કે, તો જેમ વેપાર ખાતાની આપણે હવાલા નોંધ કરી તે રીતે આવડે ને હવાલા નોંધ કરતા, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ છે તો એને ઉધાર બોલવાનું. એટલે અત્રે આ રીતે બોલાય, નફા નુકસાન ખાતે ઉધાર, તે વહીવટી ખર્ચા ખાતે. આપણે કાચો નફો અને કાચી ખોટની આમદન તો પહેલાં કરી દીધી છે ને, વેપાર ખાતા વખતે શીખેલા ને કે વેપાર ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જો કાચો નફો હોય તો, ને કાચી ખોટ હોય તો નફા નુકસાન ખાતે ઉધાર, તે વેપાર ખાતે. આ પહેલી આમદન. ત્યારબાદ ખર્ચાઓ લઈએ તો આ રીતે પણ આમદન કરી શકું કે નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતું છે એની ઉધાર પર છે, તે પગાર ખાતે, તે ભાડા ખાતે, તે વીમા પ્રીમિયમ ખાતે, તે કરવેરા ખાતે, તે ટપાલ ખર્ચ ખાતે, તે સ્ટેશનરી ખર્ચ ખાતે, એ રીતે જુદા જુદા ખર્ચાઓને તમે તે કરીને લખી શકો. એ જ રીતે આ બધા ખર્ચા બોલવાના. અને જમાની વિગતો હોય ત્યારે નફા નુકસાન ખાતાને જમા કરવાનું, એટલે મળેલ વટાવ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે, મળેલ ભાડા ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે, કારણ કે એ નફા નુકસાનની જમા બાજુ છે. તો ચાલો જોઈએ આપણે હવાલા નોંધો, અથવા તો સોરી આખર નોંધો. પહેલી આખર નોંધ, નફા નુકસાન ખાતે ઉધાર, તે દરેક પ્રકારના, જુઓ અહીંયા ખર્ચાઓ ડાયરેક્ટ લખી દીધા છે, વહીવટી ખર્ચ ખાતે, તે વેચાણ વિતરણ ખર્ચ ખાતે, તે નાણાકીય ખર્ચ ખાતે, કે અન્ય નુકસાન કે ખર્ચ ખાતે, એટલે જે તે ખર્ચનું નામ આપેલું હોય ને તે તમારે અહીંયા લખવાનું, લખવાનું કે નફા નુકસાન ખાતે બધા જ ખાતાઓ બંધ કરીને લઈ ગયા તેના. એવી રીતે ઉપજો લખો ત્યારે બધી જ ઉપજો ઉધાર બોલવાની, મળેલ વટાવ ખાતે ઉધાર, મળેલ ભાડા ખાતે ઉધાર, મળેલ કમિશન ખાતે ઉધાર, મળેલ ધીરેલ લોન પરના વ્યાજ ખાતે ઉધાર, ઉપાડ પર વ્યાજ ખાતે ઉધાર, રોકાણ પર વ્યાજ ખાતે ઉધાર, ઘાલખાદ પરત ખાતે ઉધાર, પરચુરણ આવક ખાતે ઉધાર, તે આ બધાનો સરવાળો અત્રે નફા નુકસાન ખાતે જમા કરવાનો, એટલે તે નફા નુકસાન ખાતે. અને બાબત જેમાં લખવાનું કે ઉપજના ખાતા બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. એ રીતે જ્યારે ચોખ્ખો નફો આવે તેને મૂડી ખાતે લઈ જવાના છીએ, તો નફા નુકસાન ખાતે ઉધાર, તે મૂડી ખાતે, અને જો ચોખ્ખી ખોટ આવે તો મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. નફાથી મૂડીમાં વધારો થાય છે એટલે જમા, અને ખોટથી મૂડીમાં ઘટાડો થાય છે એટલે તે ખાતું ઉધાર બોલવાનું.
આ રીતે ઉપજ અને ખર્ચના ખાતા બંધ કરવાના રહે છે. મિત્રો, આજના હોમવર્કમાં તમારે વેપાર ખાતો, એનો નમૂનો અને એની આખર નોંધો, એ રીતે નફા નુકસાન ખાતું અને એની આખર નોંધો જે હમણાં મેં કરાવી તે, આટલી ચાર વસ્તુઓ તમારા ચોપડામાં લખવાની છે. શાળામાં તમે આવો ત્યારે હું એ ચેક કરીશ. એટલે આ તમારે લખવાનું છે. તે સાથે સાથે વેપાર અને નફા નુકસાન ખાતાનો તફાવત જે હું હમણાં શીખવાડીશ તેના કોઈ પણ ત્રણ મુદ્દા, ભલે ને અહીંયા ચોપડીમાં તમને સાત મુદ્દા આપેલા છે એ આપણે જોઈએ, સાત મુદ્દા પણ તમારે કોઈ પણ ત્રણ જે તમને યાદ રહી શકતા હોય એવા ત્રણ મુદ્દા વેપાર અને નફા નુકસાન ખાતાના તફાવતના તમારા ચોપડામાં લખવાના રહેશે. એ તમારું આજનું હોમવર્ક રહેશે. તો ચાલો ફટાફટ આપણે વેપાર અને નફા નુકસાન ખાતાનો તફાવત જોઈ લઈએ. ચાલો સૌથી પહેલાં અર્થ, વેપાર ખાતું તો કે કાચો નફો કે કાચી ખોટ શોધવા માટે તૈયાર કરવામાં આવે છે. એટલે વ્યવહારો, માલની આવક જાવકના અને ખરીદી કે ઉત્પાદનના ખર્ચાઓ એ બધું લખીને નફો કે ખોટ શોધવા માટે, કાચો નફો કે કાચી ખોટ શોધવા માટે વેપાર ખાતું તૈયાર થાય. અને કાચા નફામાંથી જે અન્ય ખર્ચાઓ બાદ કરી કે અન્ય ઉપજો કે આવકો ઉમેરી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવા માટે શું તૈયાર કરવામાં આવે, તો કે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે.